હા નમસ્કાર. આજે 26મી નવેમ્બર 26મી નવેમ્બર ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ, અને ડૉક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસે આખો ભારત દેશ એ નેશનલ મિલ્ક ડે ઉજવે છે. જૂન મહિનામાં વર્લ્ડ મિલ્ક ડે આવે, જેને FAO એ પ્રમાણિત કરેલો છે. જ્યારે ભારત દેશની અંદર ડૉક્ટર વર્ગીસ કુરિયને શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ખરેખર એક મોટી સિદ્ધિ હાંસલ કરી અને ભારતને વિશ્વમાં દૂધની બાબતમાં સ્વાવલંબી બનાવ્યું, એટલે આપણે કોઈ બીજા દેશો પર આપણે જરાક પણ આધાર રાખવો પડતો નથી, અને એ પરિસ્થિતિનું જો નિર્માણ થયું હોય તો ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબને કારણે. 1946માં જ્યારે અમૂલની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધી આપણે જોયું કે સહકારી ધોરણે જે દૂધનો ધંધો વિકસતો થયો, અને આ સહકારિતાને કારણે કહેવાય કે દૂધના ભાવો એ કહેવાય કંટ્રોલમાં રહ્યા ગ્રાહકો માટે. અધરવાઇઝ શું થશે કે પાકિસ્તાન છે, બર્મા, બાંગ્લાદેશ, જ્યાં આગળ સહકારી ક્ષેત્રે દૂધના ધંધાનો વિકાસ નથી થયો ને, ત્યાં આજે 150 થી 200 રૂપિયા લીટર દૂધ છે, 150 રૂપિયા કિલો દહીં છે. તો ગ્રાહકો માટે પણ આ રીતે તકલીફ ઊભી થાય છે. બીજી બાજુ એવું થાય છે કે જે દૂધ પેદા કરે છે એને રૂપિયા નથી મળતા. તો કુરિયન સાહેબે એક સ્વપ્ન એવું જોયું કે મારે ગ્રાહકો અને ઉત્પાદક આ બંને વચ્ચેથી જે વચેટિયા છે, મિડલમેન છે, એને જો કાઢી નાખવામાં આવે તો બંનેને વધારે ફાયદો થાય. બીજું એમણે એ કર્યું કે ટેકનોલોજીને ઇન્કોર્પોરેટ કરી. આજે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી એ ફક્ત ભારતના ડેરી ક્ષેત્ર પાસે છે. એક જમાનામાં ડેનમાર્કને દૂધનું એટલે કે ટેકનોલોજીનું એક કેન્દ્ર ગણવામાં આવતું. આજે ન્યૂઝીલેન્ડ ડેરીને કે કોઈ બીજી ડેરીઓને જ્યારે દૂધની ડેરીઓ જોવા આવવું હોય અથવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ જોવા આવવું હોય તો ભારતમાં આણંદમાં અમૂલનો પ્લાન્ટ અને ગુજરાતની 70 ડેરીઓની મુલાકાત કરવી પડે, એટલી બધી જબરજસ્ત સફળતા ડૉક્ટર વર્ગીસ કુરિયન અપાવી. એટલે એમનું જે કોન્ટ્રીબ્યુશન છે એને લોકો સુધી પહોંચાડવા માટે આજે અમે બાઇક રેલીનું આયોજન કર્યું, અને આખા શહેરમાં અમારા લગભગ 100 બાઇકર્સ આખા શહેરમાં ફર્યા, અને આજે અમારા સુમૂલ પટાંગણમાં લગભગ 1500 જેટલા પશુ પાલકો હાજર રહ્યા, અને અમારા ચેરમેન અને મેનેજમેન્ટે એમને જે સહકારી મૂલ્યો છે અને આવનાર દિવસોમાં જે વિઝન છે એમની સ્પષ્ટતા કરી છે. અને ખરેખર આજનો આ સેલિબ્રેટિંગ ડે, એ નેશનલ મિલ્ક ડે, અમે ખૂબ ઉત્સાહભેર ઉજવ્યો છે. થેન્ક યુ વેરી મચ. સાહેબના 98મા જન્મજયંતિ નિમિત્તે વર્ષોથી અને નેશનલ મિલ્ક ડે તરીકે અમારા દરેક સંઘના યુનિયનો અમે ઉજવણી કરીએ છીએ. એમના જીવનમાં કરેલા પશુપાલક અને દૂધના વ્યવસાયમાં એમના કરેલા કામો, એમના કરેલા આદર્શો, અને જે પ્રકારે એમણે જે વિચાર અને કામ કરીને ગુજરાતમાં શ્વેત ક્રાંતિ લાવીને આખા વિશ્વમાં અમૂલ પેટર્નને વિશ્વમાં નામ ઊંચું કર્યું છે, એવા ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબને અમારા પશુપાલકનો એક પરિવાર છે, એ પરિવાર અમે આને નેશનલ મિલ્ક ડેના રૂપમાં સામૂહિક રીતે અનુભવીએ છીએ.